गुड मॉर्निंग विद्यार्थी मित्रों, द्विघात समीकरण में अपने पहली रीत उकेल मेळवा समीकरण उकेल मेळवानी पहली रीत एटले के अवयवीकरण की रीत। आ अवयवीकरण की रीते समीकरण उकेल मेळवो एना अपने एक उदाहरण जोयुं, बे दाखला गणीने आगला लेक्चर में। हवे आपणे अहींथी आगळ दाखला गणीए। चलो हवे त्रीजो दाखलो, वर्गमूळ बे एक्स वर्ग प्लस सात एक्स प्लस पांच वर्गमूळ बे बराबर जीरो नो उकेल रकम ई रीते आपे। नो उकेल अवयवीकरणनी रीते मेळवो। चलो तो आपणी आ रकम छे। पहली प्रोसिजर आपणे शुं करीए छीए के जो अग्र सहगुणक होय तो एने आपणे छेली संख्या वडे गुणावीए छीए। तो अग्र सहगुणक वर्गमूळ बे छे, ए वर्गमूळ बे आ वर्गमूळ बे ने पहेला गुणे एटले आखा बे बनशे, बे अने पाछा पांच तो छे ज, तो बे अने पांच पांच दूने दस बनी जशे। केटला बनशे गुणाकार? दस। तो दसना एवा बे भाग पाड़ो के सरवाळो, निशानी छेली जुओ, सरवाळो करवानो, छेली निशानी जोवानी। सरवाळो करवाथी वत्ता सात आवे, सरवाळो करवाथी वत्ता सात आवे। वटलू स्टेप होय लेवानू। तो वत्ता सात तो हेला छे, पांच दू दस, दसना बे भाग, पांच दू दस, पांच ने बे सात, पण वत्ता है एटले बे वत्ता, बे केवा लईशू वत्ता, पांच ने बे, बे केवा प्लस मूकशू। चलो माटे वर्गमूळ बे एक्स वर्ग वत्ता, हवे आ पांच अने बे होय तो तमे पांच एक्स वत्ता बे एक्स, आपणे विचाराय वर्गमूळ बे छे ने तो ई बाजू पहेला बे एक्स लेवाय एटले ई बेनी जोड़ी बने, अने आ पांच छे ने ई पाछा आना ए जोड़ी बनी जाय। खाली गोठवणी फेर गमे ते करो तो चाले, तमे आमने पहेला पांच एक्स लखशो तो चालशे। तो वर्गमूळ बे अने पांचमां कोई कॉमन नहीं निकले, ई खाली એક્સના અર્થમાં નીકળશે તોય ચાલશે, અને આને તમે આડાવડા કરી નાખો, પહેલાં આ મૂકો કારણ કે વર્ગમૂળમાં બે છે ને એટલે એ બે આઈ રહી હાલશે એમ। તો બે એક્સ વત્તા કરીને પાંચ એક્સ આડાવડા કરીને પાછા છેલ્લે પાંચ વર્ગમૂળ બે બરાબર જીરો માટે હવે આમાંથી એક્સ વર્ગ અને એક્સ એમાંથી એક્સ નીકળશે કોમન, અને આ બે અને વર્ગમૂળ બે છે ને એમાંથી મોટું કોણ? બે મોટા, કારણ કે બે આખા બે છે ને એની અંદર બે વખત વર્ગમૂળ બે સમાયેલા છે। વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે ખાલી બે થાય, આખા બે। વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે બે બને, તો બે કોમન ન નીકળી શકે, ઓછામાં ઓછું હોય ને એ સામાન્ય નીકળી શકે। નાનું કોણ છે? વર્ગમૂળ બે, એ કોમન, વર્ગમૂળ બે અને સાથે નીકળશે એક્સ, આટલું કોમન નીકળશે વર્ગમૂળ બે એક્સ। તો કાઉન્સમાં શું વધશે? હજી એક એક્સ વધશે ને, એક્સ વત્તા,
હવે આ એક્સ તો નીકળી ગયો, પણ આ બે છે ને એમાંથી એક વખત વર્ગમૂળ બે નીકળ્યા હોય તો હજી એક વખત વર્ગમૂળ બે વધે. એવી જ રીતે અહીંયા પહોંચ્યા વત્તા, તો વત્તા આ બેમાં કોમન પાંચ, પાંચ એક જ નીકળશે. તો કાઉન્સમાં શું વધ્યું? એક્સ વત્તા વર્ગમૂળ બે બરાબર ઝીરો. જો આ તો ખાલી સાઈડમાં કર, આપણે ભાગ પાડતા ન ફાવતા હોય તોની જરૂર, એને કાંઈ જરૂર નથી. ભાગ પાડતા શીખ, આપણે ખબર ન પડતી હોય તો આ રીતે આપણે ભાગ પાડી, મોઢે ભાગ ફાવતા હોય તો આની જરૂર ન પડે. ચાલો હવે આ બેમાં સામાન્ય એક વખત આ લખી નાખો, કાઉન્સમાં એક્સ વત્તા વર્ગમૂળ બે, અને બીજા કાઉન્સમાં વર્ગમૂળ બે એક્સ, વર્ગમૂળમાં બે એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો. માટે એક્સ વત્તા વર્ગમૂળ બે બરાબર ઝીરો, અથવા વર્ગમૂળ બે એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો. માટે એક્સ બરાબર આ વર્ગમૂળ બે આમના આવે એટલે માઇનસમાં થઈ જાય છે, માઇનસ વર્ગમૂળ બે, અથવા હજી આને આની અહીં સહગુણક છે તો વર્ગમૂળ બે એક્સને કરતાં બનાવવા પડે, તો આ વત્તા પાંચ ઓછા પાંચ થાય. હવે આમાંથી એક્સને કરતાં બનાવો એટલે આ વર્ગમૂળ બે છે એ ક્યાં જશે? છેદમાં, માઇનસ પાંચના છેદમાં વર્ગમૂળ બે. લીધો આમ તો આ બે શું મળ્યા? માઇનસ વર્ગમૂળ બે અને માઇનસ પાંચના છેદમાં વર્ગમૂળ બે, આ બે શું મળ્યા? સમીકરણના ઉકેલ, સમીકરણના ઉકેલ માઇનસ વર્ગમૂળ બે અને પાંચના છેદમાં વર્ગમૂળ બે મળે આ રીતે. ટુ એક્સ વર્ગ માઇનસ એક્સ વત્તા એકના છેદમાં આઠ, ટુ એક્સ વર્ગ માઇનસ માઇનસ એક્સ વત્તા એકના છેદમાં, માઇનસ એક્સ વત્તા એકના છેદમાં આઠ બરાબર ઝીરો. ચાલો આવું આવ્યું, આવું સમીકરણ છે ટુ એક્સ વર્ગ માઇનસ એક્સ વત્તા એકના છેદમાં આઠ બરાબર ઝીરો. હવે આવી રીતે અહીંયા અપૂર્ણાંક આવે તો એમાં પહેલું કામ એ કહું, એવું નથી હું તમને કહેતો કે આ સહગુણક છે આના એ ગુણાવી દો, તો અહીંયા ગુણાવશો તો એ શું બનશે? આમ એકના છેદમાં આઠ તો છે જ, એને ગુણ્યા બે કરવા પડે ને, ગુણ્યા બે કરો તો હવે એનો કાયદેસર સાદુરૂપ શું થાય? બે ચોખ્ખું આઠ થાય, એકના છેદમાં ચાર આવે. પણ એને બદલે એ કાંઈ નહીં કરવાનું, આવું આવે ત્યારે જે આઠડો છેદમાં છે ને અપૂર્ણાંકમાં નીચે છેદમાં, તો આઠ વડે ગુણાવી નાખો, આઠ વડે ગુણાવી નાખશો એટલે અહીંયા આઠડો છે એ નીકળી જશે, કારણ કે અહીંયા ગુણીને આઠ થાય એટલે આઠ આઠ ઉડે. જેની નીચે હોય એને ન ગુણે, એને કાંઈ નહીં ગુણે, એને કાંઈ ફેર નહીં પડે, આ બેને ગુણાઈ જશે. માટે તો આઠ દુ સોળ એક્સ વર્ગ, જોજો બરાબર, સોળ એક્સ વર્ગ ઓછા આઠ એક્સ વત્તા, હવે આને ન ગુણે કારણ કે જેની હેઠળ ન ગુણે, અથવા તો ગુણે તો શું થયું? આને ગુણાવ્યા એટલે સોળ થયા, આને ગુણાવ્યા એટલે આઠ એક્સ થયા, આને ગુણાવો તો એક જ રહેશે ને, કારણ કે ગુણીને આઠ કરો તો આઠ આઠ ઉડી જાય એક, એટલે એક બરાબરની જમણી બાજુએ આઠ પાસા ગુણાય, જેમ આ બાજુ ગુણાના ને, જેની નીચે હોય એને ન ગુણે, એક જાતનો લસા જ લીધો એમ માનો તમે, તો જેની હેઠે હોય લસા એ
એને નહીં ગુણાય. આ બેને ગુણાવ્યા તો 16x² થયા, આને ગુણ્યા તો 8x થયા, આને ન ગુણાય એટલે એકે એક. હવે એ રીતે ડાબી બાજુ ગુણ્યા, એ રીતે જમણી બાજુ 0 આવી રહ્યા ગુણો તો શું થાય, 8નો 0 આવી રહ્યા ગુણાકાર 0, એટલે આ બાજુ આવશે 0. હવે તમારે સાદુ રૂપ જેમ આપણે ભાગલા પાડવાની રીતે સમીકરણ કેવું સાદું થઈ ગયું, જેવી રકમ હતી એ બની ગઈ. તો આગળ સહગુણક 16 છે, પાછળ 1 છે, બેનો કરો ગુણાકાર 16 એકું 16. 16ના એવા ભાગ પાડો કે વત્તા સરવાળો કરવાથી ઓછા 8 આવે. આ 16ના ભાગ વત્તા કરવાના, સરવાળો કરવાથી ઓછા 8 લેવા હોય ને, ચોકે ચોકે 16. ઓછા 8 લેવા હોય તો 2ને ઓછા આપવા પડશે, કારણ કે ઓછા 4 ત્યારે ઓછા 8 થાય, તો 2 ઓછા આવશે. માટે 16x² ઓછા 4x ઓછા 4x વત્તા 1 બરાબર 0. માટે 4x કોમન, 4 અને 16માં 4, x² x, 4x કોમન તો કૌંસમાં ચોકે ચોકે એટલે 4, અને આ x છે ને હજી એક x એટલે 4x, 4x વધ્યા અને ઓછા અહીંયા જે હતા એ નીકળી ગયા એટલે 1. હવે અહીંયા પૂછ્યા માઇનસ તો માઇનસ, આ બેમાં કાંઈ હરખું નથી એટલે 1 કોમન કાઢી લ્યો, કાંઈ ન હોય એટલે 1 સામાન્ય નીકળે, 1 કોમન કાઢો એટલે કૌંસમાં જે રકમ છે એ, અથવા તો આ કૌંસ મૂકી દો પહેલો હતો એ, 4x માઇનસ 1 કૌંસ પૂરો બરાબર 0. માટે એક વખત લખી નાખો હરખો કૌંસ, 4x ઓછા 1, બીજા કૌંસમાંય 4x ઓછા 1 બરાબર 0. માટે 4x ઓછા 1 બરાબર 0 અથવા 4x ઓછા 1 બરાબર 0. માટે 4x બરાબર 1 અથવા 4x બરાબર 1. માટે x બરાબર 1/4, અહીંયા ગુણ્યામાં હતા 4 તો ક્યાં જાય, ભાંગામાં છેદમાં, 1/4 અથવા x બરાબર 1/4. તો આ રીતે અવયવીકરણની રીતે ઉકેલ મળે. ચલો હવે પાંચમો જુઓ, x² ઓછા 4√3 x ઓછા 15 બરાબર 0.
तो 15 ना एवा भाग पाड़ो के बादबाकी करवाथी करवानी बादबाकी अने लेवा है 4√3 केवा 4√3। तो हवे 15 ना भाग तो आपने खबर छे कि 15 ना अवयव ज बे छे 3 ने 5 अविभाज्य अवयव 3 ने 5 छे पोते अने एक तो जुदो होय पण अविभाज्य अवयव 3 ने 5 3 ने 5 3 5 15 હવે વિચારવાની વાત એ કે −4√3 5 વર્ગમૂળ √3 માં લેવાય ને 5 વર્ગમૂળ 3 અને બીજો ભાગ પડશે ખાલી √3। હા હવે જુઓ આવા બે ભાગ પડશે ક્યાં ક્યાં 5√3 અને ખાલી √3। તો હવે આનો ગુણાકાર કરો જોઈએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 બનશે 3 અને ગુણ્યા 5 3 5 ને 15 થઈ ગયા આ બેના થઈ છે 3 અને 5 3 5 ને 15 કારણ કે આપણે અહીંયા પાછળ વર્ગમૂળ 3 લેવા છે એટલે વર્ગમૂળ 3 લેવા છે એટલે અહીંયા તમારે પાછળ વર્ગમૂળ 3 આવે એવા જ ભાગ પાડવાના કે પાછળ વર્ગમૂળ 3 મૂકી જ દેવાના। તો પાછળ વર્ગમૂળ 3 કેવી રીતે આવ્યા આપણે 5 તેરી 15 પહેલાં કર્યા હતા તો 3 ના 2 ભાગ કરી નાખો વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 એટલે પાછળ વર્ગમૂળ 3 આવી ગયા। હવે આમાં આપણે માઇનસ આટલા લેવા છે −4 વર્ગમૂળ 3 તો મોટાને આપી દો માઇનસની નિશાની આને આપી દો પ્લસ આનો મતલબ શું થઈ છે −5√3 = √3 એટલે −5√3 √3 એટલે −4√3 થાય કારણ કે મોટાની નિશાની મોટામાંથી નાનું બાદ એટલે અહીંયા આગળ સહગુણક કાંઈ નથી એટલે 1 હોય આ કેટલા છે 1√3 છે 1 તો 5માંથી 1 જાય તો 4 મોટાની નિશાની −4√3 જોજો ભાગલા પાડવામાં આવા દાખલા બહુ આવશે કે 15ના ભાગ પાડવા હોય તો અહીંયા √3 લેવા હતા ને એટલે આપણે 5 અને 5 તેરી 15ના 5√3 અને ખાલી √3 પાછળ √3 આવવા જોઈએ એ બે ભાગ પસંદ આના સિવાય બીજા ભાગે ન પડે પણ ભાગ આ તમને મગજમાં આવવા જોઈએ આ પાછળ √3 અહીંયા છે એટલે અહીંયા √3 લઈ લેવાનો બસ બીજું કાંઈ નહીં। તો ચાલો માટે −5√3 + √3 = 15 = 0 આમાં થઈ છે એક્સ કોમન તો કૌંસમાં એક્સ માઇનસ એટલે એક્સ કોમ ભરી જુઓ આની પાછળ એક્સ લાગશે ને −5√3 એક્સ લગાડવાનો હતો અને √3ની પાછળ એક્સ −15 = 0 માટે એક્સ કોમન તો કૌંસમાં એક્સ −5√3 આમાંથી √3 કોમન તો કૌંસમાં એક્સ માઇનસ આજ મૂકી દેવાનું શું કરવા −5√3 = 0 અહીંયા ભાગ મૂકી દઈ 15ના 5√3 અને ખાલી √3 આ માઇનસ આ પ્લસ આજ કૌંસ આવે હવે ગુણાવું જોઈએ આને ગુણે એટલે આવી ગયા પાછા આને ગુણાવો એટલે વર્ગમૂળ 3 એટલે 3 અને 3 પચા ને 15 કેવા માઇનસ તો −15 આવી ગયા। અંદર તમે ગુણાવશો એટલે ઉપરનું સ્ટેપ આવતું જાય બીજું કાંઈ નહીં પણ આપણે ઓમ કહી કે તમને થોડીક સ્પીડ રાખવાનું ક્યાંક થતું હોય તો જે પહેલો કૌંસ આવ્યો એ જ કૌંસ બીજો આવે મતલબ એ
પણ હકીકત શું છે, શા માટે ઈચ કાઉસ મૂકી, તો એનું એનું નિરાકરણ કરવા માટે જ વસ્તુ એક આની અંદર ગુનાઓ, એટલે આસ અને આ બે સ્ટેપ આવી જ જાય. તો ચાલો એક વખત એક્સ માઇનસ પાંચ રૂટ થ્રી અને બીજા કાઉન્સમાં એક્સ વત્તા રૂટ થ્રી કાઉન્સ પૂરો બરાબર ઝીરો માટે એક્સ માઇનસ પાંચ પાંચ રૂટ થ્રી બરાબર ઝીરો અથવા એક્સ બરાબર અથવા એક્સ વત્તા રૂટ થ્રી બરાબર ઝીરો એક્સ બરાબર વત્તા થઈ જશે પાંચ રૂટ થ્રી અને આ થઈ જશે એક્સ બરાબર માઇનસ રૂટ થ્રી. પાંચ રૂટ થ્રી અને માઇનસ રૂટ થ્રી